સંસ્કૃત ભાષા એ વિશ્વની પ્રાચીન ભાષા અને પ્રાચીન સંસ્કૃતિ પણ છે. સંસ્કૃત ભાષા હવે જે લોકો શીખવા માંગતા હોય તેના માટે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક તક ઊભી કરવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં સંસ્કૃતના કોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અઠવાડિયામાં શનિ અને રવિ એમ બે દિવસ માટે વર્ગો ચાલશે, જેમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ લઈ શકશે. કોર્સની વિશેષતા એ છે કે શરૂઆતમાં રોજબરોજના ઉપયોગમાં આવતા શબ્દો શીખવી, પછી સંસ્કૃત વ્યાકરણ પણ શીખવવામાં આવશે. સંસ્કૃતે લિખિતાની ગ્રંથાની અપિ ન પઠંતિ જનાઃ, અથઃ સંસ્કૃતે બહવઃ ગ્રંથાઃ સંતિ, રામાયણમ મહાભારતમ વેદાઃ સંતિ ઉપનિષદાઃ સંતિ પુરાણાનિ સંતિ, કિંતુ વયમ સંસ્કૃતમ ન જાનીમઃ, સંસ્કૃતમ પઠિતુમ ન જાનીમઃ, અતઃ સંસ્કૃતમ કથમ પઠામઃ. કિંતુ અત્ર અસ્માકં વિશ્વવિદ્યાલયે સરળ સંસ્કૃત સંભાષણ કેન્દ્રમ ભવિષ્યતિ, તત્ર જનાઃ આગમિષ્યંતિ, અનંતરમ સંસ્કૃતમ પઠિષ્યંતિ, અનંતરમ એતે જનાઃ ગૃહમ ગત્વા શ્રીમદ્ભગવદ્ગીતા રામાયણમ ઉપનિષદમ એતત સર્વમ પઠિષ્યંતિ, અનંતરમ અત્ર સ્વકીયમ જીવને મૂલ્યાનામ વર્ધનમપિ ભવિષ્યતિ, સદ્ગુણાનામપિ સંવર્ધનમ ભવિષ્યતિ, સિદ્ધાંતાઃ અપિ તે સ્વકીયમ જીવને જીવિતુમ શક્નુવંતિ, અતઃ એતત કેન્દ્રસ્ય મહત્વમ બહુ અધિકમ અસ્તિ. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો ખરેખર કોઈ પણ વ્યક્તિને સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રીતિ હોય તો સરળતાથી વાતો પણ તેઓ કરી શકે છે. વળી કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વેદ શાસ્ત્રો અને ઉપનિષદોમાં રહેલા જ્ઞાનને જાણવા માંગતા હોય તો પણ સંસ્કૃતને જાણવું જરૂરી છે. સર્વ વિષયાઃ સંસ્કૃત ભાષાયામ અસ્તિ, વેદ ઉપનિષદ ગણિત વિજ્ઞાન સર્વેપિ તત્ર સંતિ, યદિ બહિઃ જનાઃ તસ્ય ઉપરિ સંશોધનમ કુર્વંતિ ચેત અસ્માકમ એતત્તુ કર્તવ્ય અસ્તિ, યદિ વયમ કરિષ્યામઃ તર્હિ ભારતઃ અધિક સમૃદ્ધ ભવિષ્યામઃ. સંસ્કૃત ભાષા દેવભાષા અસ્તિ, કિંતુ સંસ્કૃત ભાષા કેવલમ ભાષા નાસ્તિ, સંસ્કૃત ભાષા જીવનમપિ અસ્તિ. સંસ્કૃતે વિવિધાની ગ્રંથાની સંતિ, સંસ્કૃત ગ્રંથે વિવિધાની જીવનમૂલ્યાની અપિ સંતિ. નાસા જેવી અવકાશ સંશોધન કરતી સંસ્થાઓ પણ સંસ્કૃતને મહત્વનું સ્થાન આપે છે, ત્યારે સંસ્કૃત ભાષા વિદ્યાર્થીઓએ ખાસ શીખવી જોઈએ. સંસ્કૃત ભાષા શીખવાથી ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ થાય છે, સાથે સાથે સંસ્કૃત ભાષા એ વિશ્વની સંસ્કૃતિ તો છે જ, પણ વેદશાસ્ત્રમાં રહેલ ઉચ્ચ વિજ્ઞાન ગણિત રાજશાસ્ત્ર અને વ્યવસ્થાપનનું જ્ઞાન પણ મળે છે. જય સુખસિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.